સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે અને દેશભરમાં કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે ત્યારે રાપર ખાતે પ્રાંત અધિકારી દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. સીએચસી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ 50% કરવામાં આવ્યા હતા, જેમાં 16 કેસ નોંધાયા હતા કોરોના વાયરસના અને રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં 35થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટ કેસોમાં આવતા હડકંપ મચી ગયો હતો. ત્યારે રાપર શહેરમાં કોવિડ-19ના કેસોમાં વધારો થતાં અટકાવવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેએ એક્શન મોડમાં આવી રાપર તાલુકામાં કોવિડ-19 અંતર્ગત કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરવા બદલ તાત્કાલિક પગલાં લેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી. ત્યારે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની સભાખંડમાં મધ્ય ભચાઉ પ્રાંત અધિકારી પીએ જાડેજાના અધ્યક્ષસ્થાને કોવિડ-19ના અમલ માટે તાકીદે બેઠક મળી હતી. તાલુકા મામલતદાર એચજી પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આરકે રાઠવા, આંકડા અધિકારી ડીજે ચાવડા, ચીફ ઓફિસર મૌલિક વેંચ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, પીએસઆઈ જીજે જાડેજા અને એનડી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી પીએ જાડેજાએ રાપર શહેર અને તાલુકામાં કોવિડ-19નો ભંગ કરતા દુકાનદારો, વાહન ચાલકો તેમજ માસ્ક ન પહેરતા લોકોની સામે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા લોકોને સબક શીખવાડવા અને કોવિડ-19ની ગાઈડલાઇન મુજબ કડક કામ કરવા માટે સૂચના આપી હતી. રાપર શહેરમાં મામલતદાર પ્રજાપતિએ ચીફ ઓફિસર મૌલિક વંશે, પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ ગઢવી સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માસ્ક વગર ફરતા 15 લોકોની સામે દંડનીય કાર્યવાહી કરી હતી. તો સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ તેમજ ભંગ કરવા બદલ અને માસ્ક વગરના લોકોને જે સ્થળેથી રાખવામાં આવ્યા હતા તે સૂચના આપવામાં આવી હતી. રાપર શહેરમાં બસ સ્ટેન્ડના માલીચોક, મુખ્ય બજાર, દરિયાસ્થાન, મંદિર રોડની બજાર વિસ્તાર તેમજ વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા છે, માસ્ક વગર ધંધો રોજગારી કરી રહ્યા છે, કોરોનાને આમંત્રણ આપતા હોય તેવો સામાન જોવા મળી રહ્યો છે. આવા સમયે વેપારીઓ સામે તંત્ર પગલાં લે તેવી પણ માંગ ઉઠવા પામી છે. રાપર શહેરમાં અનેક મોબાઈલ શોપમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે. એક ગ્રાહક મોબાઈલ ખરીદવા માટે આવે છે તો સાથે 4-5 લોકોનો પ્રવેશ અપાઈ રહ્યો છે. તો શાકભાજી માર્કેટમાં તો કોરોનાની 80 કે 83 જોવા મળી રહી છે, જેમાં ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં કોવિડ-19ના ભંગ કરતા વેપારીઓ ગ્રાહકોને શાકભાજી વેચાણ કરતા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ, નહીંતર આવા સ્થળોએ જીવતા બોમ્બ સમાન કોરોના વાયરસ આવે તેવી શક્યતા છે. આમ રાપર તાલુકામાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્રએ કડક પગલાં લેવા માટે શરૂઆત કરી છે. સર, આજે જે રાપર શહેરમાં મામલતદારો, નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જે કડક હાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે પ્રાંત અધિકારી શ્રી ભચાઉની સૂચનાથી રાપર નગરપાલિકા, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે રાપરની મુખ્ય બજાર અને મુખ્ય રસ્તા ઉપર માર્ચનું આયોજન કરવામાં આવેલું. લોકોને સામાજિક અંતર જાળવવા માટે, માસ્ક પહેરવા માટે અને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે, જે હેઠળ કુલ 15 જેટલા વેપારી તથા નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. આજે જ્યારે કોરોના વાયરસે ફરી સંક્રમિત થવાનું જોર ઉપાડ્યું છે તો આપણે સૌ સામાજિક અંતર જાળવીએ, માસ્ક પહેરીએ અને ભારત સરકારનો જે વેક્સિનેશન કાર્યક્રમ છે તો રાપર સીએચસી સેન્ટર તથા વિવિધ વોર્ડની અંદર જે રસીકરણ માટેનો કાર્યક્રમ આયોજિત છે તો બહોળી માત્રામાં આપણે રસી લઈ અને આ મહામારીનો સામનો કરી અને બચી અને રાષ્ટ્ર સેવામાં આપણે એક ફાળો આપીએ તેવી હું તમામ શહેરીજનોને રાપર નગરપાલિકા તરફથી અપીલ કરું છું. સર, હવે જે આજથી જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને વેપારીઓ દ્વારા અમલ માટેની જે તૈયારી પણ મહદ અંશે શરૂ કરવામાં આવેલી છે, તો હવે આ જે સંયુક્તપણે જે કોવિડ-19ની જે ઝુંબેશ છે તે આગામી દિવસોમાં કઈ રીતે કરવામાં આવશે? આગામી સમયમાં પણ આ જ રીતે પોલીસ વિભાગ, નગરપાલિકા તથા મામલતદાર શ્રી તેમના તરફથી આ જ રીતના માર્ચનું આયોજન કરવામાં આવશે. તેમજ જો કેસોની અંદર વધારો થતો જશે અને લોકો માસ્ક નહીં પહેરે અને સામાજિક અંતર નહીં કેળવે તો વધુ પડતું અમારે સપ્તાહથી કડક પગલાં લેવાની ફરજ રહેશે. માટે આ એક લોકોની ફરજ છે કે તેઓ માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે તો જ આ કેસોની સંખ્યામાં ઘટાડો આવશે અને આપણે કોરોના મહામારીને દૂર કરી શકશું.
માટે આગામી સમયમાં તો હજુ અમે વધુ સખત કડકાઈથી પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ.